સુરતમાં હાલ ઉનાળુ પૂરભારમાં ખીલ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહી લોકોની સેવા કરતા ટ્રાફિક પોલીસ દ્વારા ધમધોકતા તાપમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે પણ શહેરીજનોની મદદ કરવામાં આવી રહી છે અને વાહન ચાલકો તથા રાહદારીઓને છાશ તથા પાણીનું વિતરણ કર્યું હતું. તો સાથે કામ વગર બપોરના સમયે શહેરીજનોને બહાર ન નીકળવા પર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. સુરત શહેર સહિત રાજ્યભરમાં હાલ કમોસમી વરસાદ બાદ ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં જાણે આકાશમાંથી અગન જ્વાળાઓ પડી રહી હોય તેવો માહોલ બપોરના સમયે જોવા મળ્યો હતો. સુરતમાં સવારથી જ ગરમી અને બફારાનો અહેસાસ લોકોને થયો હતો. સુરતમાં સવારથી જ ગરમીની શરૂઆત સાથે બપોર સુધીમાં તો રસ્તાઓ જાણે સુમસામ થઈ ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ધમધોકતા તાપમાં પણ શહેરીજનો માટે ટ્રાફિક પોલીસે રસ્તા પર ઊભા રહી ટ્રાફિક વ્યવસ્થાનું પાલન કરાવ્યું હતું. તો ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન કરાવવાની સાથે સાથે વાહન ચાલકોના આરોગ્યની પણ ચિંતા કરી હોય તેમ ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના સમયે કામધંધે જતા લોકોને છાશ અને પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા કરેલી કામગીરીમાં માનવતાનું દર્શન જોવા મળી હતા. જેની તો ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને બપોરના સમયે કામ વગર ઘર બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ હતી. આમ સુરત શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને જી 24 ન્યૂઝ ચેનલ બિરદાવી છે. અસર સેટા સાથે અઝર કુરેશી.